ભારતીય આવકવેરા વિભાગ દ્વારા દિલ્હી અને મુંબઈ સ્થિત બીબીસીની ઓફિસમાં તપાસ થઈ રહી છે. બીબીસીની નવી દિલ્હી અને મુંબઈ ઓફિસમાં આવકવેરા અધિકારીઓ હજુ પણ હાજર છે. બીબીસી પ્રેસ ઓફિસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે અધિકારીઓને મદદ કરી રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે પરિસ્થિતિ વહેલી તકે સામાન્ય બને. અમારું આઉટપુટ અને પત્રકારત્વનું કાર્ય રાબેતા મુજબ ચાલુ રહેશે. અમે અમારા વાંચકોને સેવા આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ મામલે રાજકીય પક્ષોની પ્રતિક્રિયાઓ પણ સામે આવી છે. કોંગ્રેસે તેને અઘોષિત ઇમરજન્સી ગણાવી છે, જ્યારે ભાજપે કહ્યું છે કે કોઈ સંસ્થા કાયદાથી ઉપર નથી. કોંગ્રેસ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું છે કે આ નિરાશાનો ધુમાડો છે અને તે દર્શાવે છે કે મોદી સરકાર ટીકાથી ડરે છે. બીજી તરફ ભાજપના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ બીબીસીને વિશ્વની સૌથી ભ્રષ્ટ સંસ્થા ગણાવી હતી. ગૌરવ ભાટિયાએ એમ પણ કહ્યું કે આ તપાસ કાયદા અંતર્ગત થઈ રહી છે અને તેની સાથે સરકારને કોઈ લેવા દેવા નથી. એડિટર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા અને પ્રેસ ક્લબ ઓફ ઇન્ડિયાએ આ રેડ પર ચિંતા વ્યક્ત કરી છે. માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ અધિકારીઓ પર બીબીસીને ડરાવવાનો આરોપ લગાવ્યો છે. આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ આ ઘટનાને લગતા સમાચારો પ્રસિદ્ધ કર્યા છે. અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સે આ ઘટના પર લખ્યું છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની સરકારી એજન્સીઓએ ઘણીવાર સ્વતંત્ર મીડિયા સંસ્થાઓ, માનવાધિકાર સંસ્થાઓ અને થિંક ટેન્ક પર દરોડા પાડ્યા છે. અમેરિકન અખબાર ધ વોશિંગ્ટન પોસ્ટે આ ઘટના પર વિગતવાર વિશ્લેષણ પ્રકાશિત કર્યું છે. આમાં લખ્યું છે, આવકવેરા વિભાગના અધિકારીઓ મુંબઈ અને દિલ્હીમાં બીબીસીની ઓફિસ પર પહોંચ્યા, જેના લીધે દુનિયાનું ધ્યાન ભારતમાં પ્રેસ સ્વતંત્રતાની ખરાબ સ્થિતિ તરફ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે તેને સર્વે ગણાવ્યો છે, જે ટેક્સ રેડને વ્યક્ત કરવાની એક અલગ રીત છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે પણ આ ઘટના સાથે જોડાયેલા સમાચાર પ્રકાશિત કર્યા છે, જેમાં લખ્યું છે કે બીબીસીની દિલ્હી ઓફિસમાં કામ કરતા એક કર્મચારીએ વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું કે ટેક્સ અધિકારીઓએ તેને મોબાઈલ ફોન ઉપયોગ કરતા અટકાવ્યો હતો. તે જ સમયે આવકવેરા વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે તેમના વિભાગે ટેક્સ સંબંધિત દસ્તાવેજોની ચકાસણી માટે સર્વે અભિયાન ચલાવ્યું. બ્રિટિશ સમાચાર જૂથ ધ ગાર્ડિયને આ મામલામાં પ્રકાશિત સમાચારમાં જણાવ્યું છે કે બ્રિટિશ સરકારે અત્યાર સુધી આ દરોડા અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે. જોકે વિદેશ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે તેમણે આ અંગે બીબીસી સાથે વાત કરી છે. આ પહેલા પણ બીબીસી આવા મામલામાં રાજકીય સમર્થન લેવાનું ટાળતી જોવા મળી છે, કારણ કે તે પોતાને બ્રિટિશ સત્તાથી અલગ સંસ્થા બતાવી રહી છે. તે જ સમયે ભારતના ઘણા મોટા મીડિયા સંગઠનોએ આ સમાચાર પ્રકાશિત કર્યા છે. અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર અનુસાર આવકવેરા વિભાગના એક સૂત્રએ જણાવ્યું છે કે આ મામલો TDS, વિદેશી કરવેરા અને અન્ય ઘણી બાબતો સાથે સંબંધિત હોઈ શકે છે. દરોડાની કાર્યવાહી હજુ ચાલુ છે. સમાચાર અનુસાર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આ મામલે કહ્યું છે કે કોઈ પણ કાયદાથી ઉપર નથી અને આવકવેરા વિભાગ સર્વે પૂર્ણ થયા બાદ તેની સાથે જોડાયેલી માહિતી અપાશે. ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર મુજબ સરકારી અધિકારીઓનું કહેવું છે કે બીબીસીના સર્વેનો હેતુ એ તપાસ કરવાનો છે કે શું કર લાભો લેવા સહિત અનધિકૃત નફા માટે કિંમતોમાં હેરાફેરી થઈ રહી છે. તેમણે આરોપ મૂક્યો હતો કે બીબીસીએ ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમો હેઠળ ભૂલ કરી છે, ઇરાદાપૂર્વક અને સતત ટ્રાન્સફર પ્રાઇસિંગ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અંગ્રેજી અખબાર ધ હિન્દુએ આ મામલે પ્રકાશિત થયેલા સમાચારમાં અમેરિકી સરકારની પ્રતિક્રિયા પ્રકાશિત કરી છે. સમાચાર અનુસાર યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું, અમે બીબીસીની દિલ્હી ઓફિસ પર આઈટી વિભાગના સર્ચ ઓપરેશનથી વાકેફ છીએ, પરંતુ આ વિશે હું તમને જણાવવા માંગુ છું કે વધુ માહિતી માટે તમારે ભારતીય અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ કાર્યવાહી લોકતાંત્રિક મૂલ્યોની વિરુદ્ધ છે, તો તેમણે કહ્યું, હું એવું કહી શકતો નથી. અમે આ સર્ચ ઓપરેશન સાથે સંબંધિત તથ્યોથી વાકેફ છીએ, પરંતુ હું આ બાબતે ટિપ્પણી કરવાની સ્થિતિમાં નથી. હું કરી શકું છું. બીબીસીએ તાજેતરમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એક ડોક્યુમેન્ટરી પ્રસારિત કરી, જેના અઠવાડિયા પછી નવી દિલ્હી અને મુંબઈમાં તેની ઓફિસો પર શોધ કરવામાં આવી. જોકે આ ડોક્યુમેન્ટરી ભારતમાં ટેલિકાસ્ટ કરવા માટે નહોતી. આ ડોક્યુમેન્ટરી 2002ના ગુજરાત રમખાણો પર હતી, કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. આ ડોક્યુમેન્ટરીમાં અનેક લોકોએ ગુજરાત રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા. કેન્દ્ર સરકારે આ ડોક્યુમેન્ટરીને ભારતમાં ઓનલાઈન શેર કરવાથી રોકવાનો પ્રયાસ કર્યો અને તેને સંસ્થાનવાદી માનસિકતા સાથે પ્રચાર અને ભારત વિરોધી ગણાવી. બીબીસીએ કહ્યું હતું કે ભારત સરકારને આ ડોક્યુમેન્ટરી પર પોતાનું વલણ રજૂ કરવાની તક આપવામાં આવી હતી, પરંતુ સરકાર તરફથી આ ઓફર પર કોઈ જવાબ મળ્યો નથી.